કેમ છો બાળ મિત્રો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ પાઠની મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો અહીં એકમના આધારે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે પાઠના આધારે લખવાના છે જેમ કે તમને ડોક્ટર આંબેડકરનો કયો ગુણ સૌથી વધુ ગમ્યો તો તમને જે ગુણ ગમ્યો હોય તેના વિશે તમારે જણાવવાનું છે જેમ કે મને ડૉક્ટર આંબેડકરના પ્રામાણિકતા કાર્યક્ષમતા અને નેતાગીરીના ગુણો સૌથી વધારે ગમ્યા એ પ્રમાણે તમને જે ગુણો ગમ્યા હોય તેના વિશે તમે જણાવજો મિત્રો આગળ જોઈએ એ પહેલાં જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો જેથી અમારા આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે અને આગળના પાઠની શો અધ્યન પોથી વિડીયો જોવાના બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તમે લખી શકશો ચાલો હવે આગળ જોઈએ તો તમને આ પાઠમાં કઈ વાત ન ગમી મને આ પાઠમાં ડોક્ટર આંબેડકરને અસ્પૃશ્યતાનો જે કડવો અનુભવ થયો તે ન ગમ્યો તમને જે બાબત ન ગમી હોય તેના વિશે તમે અહીં જણાવી શકશો સવાસો વર્ષ એટલે કેટલા વર્ષ સવાસો વર્ષ એટલે એકસો પચીસ વર્ષ ડોક્ટર આંબેડકર મારી સાથે ભણતા હોત તો હું તેમની સાથે દેશ સેવાના કાર્યમાં જોડાઈને દેશની સેવા તેમજ સ્ત્રી ઉન્નતિના કાર્યમાં સાથે કામ કરી તેને સહકાર આપી શક્યો હોત આ રીતે તમારે તમારી કલ્પના પ્રમાણે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તમે પાઠ્યપુસ્તક સિવાય બીજું શું શું વાંચો છો તો મિત્રો તમે પાઠ્યપુસ્તક સિવાય જે કોઈ સાહિત્યનું વાંચન કરતા હોય તેના વિશે અહીં જણાવવાનું છે જેમ કે હું પાઠ્યપુસ્તક સિવાય વર્તમાનપત્ર વાર્તાના પુસ્તકો ધાર્મિક પુસ્તકો જેવા પુસ્તકોનું વાંચન કરું છું પ્રશ્ન નંબર બે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ પાઠના આધારે ક્રમમાં ગોઠવો તો મિત્રો અહીં ડૉક્ટર આંબેડકરના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ આપેલી છે પરંતુ તે આડા આવડી છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે જેમ કે સૌથી પહેલાં ડૉક્ટર આંબેડકર આ જગતમાં આવ્યા પછી આવશે ડૉક્ટર આંબેડકરે પોતાની માતા ગુમાવી ત્યાર પછી આવશે તેમણે વિદેશમાં ઇંગ્લેન્ડમાં કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યાર પછી આવશે ડોક્ટર આંબેડકરે બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી ત્યાર પછી આવશે તેઓ આ જગત છોડી ચાલ્યા ગયા અને આવશે આંબેડકરને દેશનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું કેમ કે ડોક્ટર સાહેબ આંબેડકરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવેલો હતો એટલે એમના મૃત્યુ પછી આપવામાં આવેલો હતો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો આ એકમમાંથી ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશેના વાક્યો જુદા તારવીને લખો જેમ કે પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય ત્યાર પછી અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા જો તમે ગામના સરપંચ બનો તો તમારા ગામમાં ક્યાં ક્યાં સુધારા કરશો જો હું સરપંચ બનું તો ગામમાં રોડ રસ્તા સારા બનાવવું ગામમાં વાંચનાલય બનાવવું ગામમાં ગંદકી દૂર કરવું ગામના દરેક બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરું આ રીતે તમે સરપંચ બનો તો તમે જે કાર્ય કરવાના હો તેના વિશે તમે અહીં જણાવી શકો જ્યોતિબા ફૂલે ગૌતમ બુદ્ધ અને સંત કબીર વિશે ઇન્ટરનેટ અથવા તમારા શિક્ષક પાસેથી ત્રણ ત્રણ વાક્ય લખો

તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા માટેનું પ્રયાણ કર્યું હતું સંત કબીર સંત કબીર એક મહાન સંત કવિ હતા તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લિમ ધર્મના તથા સુફી પંથમાં જોવા મળે છે આ રીતે મિત્રો આપણે ત્રણેય મહાનુભાવો વિશે ત્રણ ત્રણ વાક્ય લખવાના છે પ્રશ્ન નંબર ચાર મિત્રો અહીં કેટલાક વાક્યો આપેલા છે પરંતુ તેમાં વિશેષતા દર્શાવતા શબ્દો એટલે કે વિશેષણની અદલા બદલી થઈ ગઈ છે તો ઉદાહરણ પ્રમાણે આપણે યોગ્ય વિશેષણ લખી અને વાક્ય ફરીથી લખવાનું છે જેમ કે પ્રથમ વાક્યમાં કુંબળીની જગ્યાએ સાચી આવશે એટલે કે બંધારણના ઘડવૈયાઓને સાચી અંજલી કહેવાશે ત્યાર પછી ડોક્ટર ભીમરાવ આંબેડકર ઉચ્ચ પગલે આગળ વધ્યા તો ઉચ્ચની જગ્યાએ મક્કમ આવશે એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર મક્કમ પગલે આગળ વધ્યા પછીના વાક્યમાં એમની સાચી પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ સાચીની જગ્યાએ આવશે આર્થિક એમની આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ ત્યાર પછી એમના પુસ્તકાલયમાં અનેક આર્થિક પુસ્તકો સહેલાઈથી મળી શકતા તો આર્થિક ની જગ્યાએ આવશે દુર્લભ એટલે કે એમના પુસ્તકાલયમાં અનેક દુર્લભ પુસ્તકો સહેલાઈથી મળી શકતા આંબેડકરે મક્કમ ઉમરે માતાને ગુમાવી તો અહીં મક્કમની જગ્યાએ આવશે કુમળી ડોક્ટર આંબેડકરે કુમળી ઉંમરે માતાને ગુમાવ્યા તેઓ દુર્લભ શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડ ગયા હતા તો અહીં દુર્લભની જગ્યાએ આવશે ઉચ્ચ તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડ ગયા હતા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોને સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગમાં વર્ગીકરણ કરો તો મિત્રો અહીં કોષમાં કેટલાક શબ્દો આપેલા છે તે કયા વિભાગમાં આવશે તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે જેમ કે સ્ત્રીલિંગમાં આવશે મોજડી માતા રાત્રિ અને જ્ઞાતિ પુલ્લિંગમાં આવશે ઘોડો હિંડોળો ભીમરાવ અને ઝાકળ ત્યારબાદ નપુસકલિંગમાં આવશે નામ આકાશ પુસ્તક અને શિક્ષણ તો આ પ્રમાણે આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુષકલિંગમાં વર્ગીકૃત કરવાના છે પ્રશ્ન નંબર છ ડોક્ટર આંબેડકરે સ્ત્રીઓને લગતા જે સુધારા કર્યા હોય એવા વાક્યો પાઠમાંથી શોધીને લખો તો મિત્રો અહીં એકમના આધારે આપણે સ્ત્રીઓને લગતા જે સુધારા ડોક્ટર આંબેડકરે કર્યા છે તેના વિશે જણાવવાનું છે જેમ કે ડોક્ટર સાહેબ આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહનું સમર્થન કર્યું ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી ને નારીને ગૌરવપદ સ્થાન અપાવ્યું સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો તેમજ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ આંબેડકર જ હતા તો આ રીતે આપણે પાઠના આધારે અહીં વાક્ય લખી શકશું પ્રશ્ન નંબર સાત કોઈ પણ મહાપુરુષના જીવનનો કોઈ પણ એક પ્રસંગ તમારા શબ્દોમાં લખો તો મિત્રો આપણે કોઈ પણ એક મહાપુરુષના જીવનનો એક પ્રસંગ અહીં લખવાનો છે જેમ કે મેં ગાંધીજીના ત્રણ વાંદરાનો પ્રસંગ અહીં જણાવેલો છે તેમાંથી માર્ગદર્શન લઈ તમે બીજો કોઈ અન્ય પ્રસંગ પણ લખી શકશો અથવા તો બીજા કોઈ મહાપુરુષ વિશેના જીવનનો પણ તમે નાનકડો એવો પ્રસંગ અહીં તમારી રીતે રજૂ કરી શકશો પ્રશ્ન નંબર આઠ પાઠના આધારે ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનનું ક્યુ કાર્ય તમારી દ્રષ્ટિએ ઉચ્ચ કોટીનું છે શા માટે વિગતે જણાવો બાબા સાહેબે સંવિધાનમાં લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપદ સ્થાન અપાવ્યું તે કાર્ય ઉચ્ચ કોટીનું કહી શકાય કારણ કે તેના લીધે સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્ન જેવા અધિકારો મળતા નારી છે તે પુરુષ સમોવડી બની છે આ રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે કાર્ય તમને ઉચ્ચ કોટીનું લાગ્યું હોય તે કાર્ય વિશે તમે અહીં જણાવી શકશો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠની સ્વ અધ્યયન પોતીની સમજૂતી સાથે ત્યાં સુધી રાહ જોશો અને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તેમજ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો